ગાંધીનગર કમલમ કાર્યાલય ખાતે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની અધ્યક્ષતામાં બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવાએ 800 સમર્થકો સાથે કેસરીઓ ધારણ કરી લેતા આદિવાસી વિસ્તારમાં મોટું ગાબડું પડ્યું છે. લોકસભા ચૂંટણી જાહેર થયા પહેલા ગુજરાતમાં જાણે પક્ષપલટાની મોસમ પૂરબહારમાં ખીલી હોય છે. કોંગ્રેસ આપ સહિત અન્ય પાર્ટીના નેતાઓ એક પછી એક ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. તાજેતરમાં જ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાણિયા અને પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરે કેસરીઓ ધારણ કર્યો છે, ત્યારે વધુ એક આદિવાસી નેતાના ભાજપમાં સામેલ થતા આદિવાસી વિસ્તારમાં મોટું ગાબડું પડ્યું છે. બીટીપી પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ ગાંધીનગર કમલમ ખાતે તેમના 800 સમર્થકો સાથે કેસરીઓ કર્યો છે. ઉપરાંત પાલનપુર બેઠકના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેશ પટેલ પણ ભાજપમાં જોડાયા છે. ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે આગેવાનો અને સમર્થકોને ભાજપનો ખેસ અને ટોપી પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા. જોકે ઝઘડા વિસ્તારના દિગ્ગજ આદિવાસી નેતા અને પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા હાલ ભારતીય ટ્રાઇબલ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ છે. 2022માં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં મહેશ વસાવાએ તેમના પિતાને ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવા સામે બળવો કરીને પિતાની ટિકિટ કાપી નાખી હતી, ત્યારે પિતા અને પુત્ર વચ્ચેના વિખવાદમાં ઝઘડિયા વિધાનસભા બેઠક ઉપર પ્રથમવાર ભાજપનો ભગવો લહેરાયો હતો. તો બીજી તરફ મહેશ વસાવાએ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાથે મુલાકાત કરી હતી અને તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે અને મોટું સંમેલન પણ કરશે. લોકસભા ચૂંટણી સંદર્ભે ભાજપે ભરૂચ બેઠક ઉપર ઇન્ડિયા એલાયન્સના ઉમેદવાર ચૈતર વસાવા સામે મજબૂત ટક્કર લેવા માટે રાજકીય સોગઠા ગોઠવવાનું શરૂ કરી દીધું છે, જેનો માસ્ટર સ્ટ્રોક પ્રથમ મહેશ વસાવાને ભાજપમાં લઈ જવાનો કહી શકાય. વર્ષમાં 7 વિધાનસભામાંથી 6 વિધાનસભા બેઠકો ભાજપ પાસે છે, ત્યારે એક દેડિયાપાડા બેઠક ઉપર આપનો પ્રભાવ છે અને જ્યાં ટક્કર લેવા માટે મહેશ વસાવાને ભાજપમાં લાવવામાં આવ્યા છે. મહેશ વસાવા પોતાના 800 સમર્થકો સાથે ભાજપમાં સામેલ થતા જ પિતા છોટુ વસાવાએ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યો છે અને તે દેશમાં સામાન્ય ચૂંટણી આવી રહી છે. ભાજપે ઠેર ઠેર ભરતી મેળો ચાલુ કર્યો છે અને ભાજપ હવે દેશમાં કોળ ઉંદરની પાર્ટી બની ગઈ હોવા સાથે પહેલા કોંગ્રેસવાળા ચોર છે, બીજા પાર્ટીવાળા ચોર છે, આ બધાને ભેગા કરીને વધુ કોતરી ખાવાનું ષડયંત્ર હોવા સહિત સંવિધાનને પણ આ કોળ ઉંદરો કોતરી ખાવાનું કામ કરશે તેવા આક્ષેપ કર્યા હતા. આજકાલે ભારતની અંદર સામાન્ય ચૂંટણી આવી રહી છે 24ની અંદર, એમાં ભાજપે હવે ઠેર ઠેર ભરતી મેળો ચાલુ કર્યો છે. પણ મારી દ્રષ્ટિએ એ ભાજપ હવે દેશની અંદર મોટા કોળ ઉંદરોની પાર્ટી બની ગઈ એવું લાગે છે. કેમ કે એ પહેલા એવું કહેતા હતા કે કોંગ્રેસ વાળા ચોર છે, બીજી પાર્ટી વાળા ચોર છે, તે બધા લોકોને ભેગા કરીને મોટું જે ષડયંત્ર કોતરી ખાવાનું દેશની અંદર અને સંવિધાનને પણ આ કોળ ઉંદરો ખાઈ રહ્યા છે.